જંગલમાં સીધું વૃક્ષ હોય એ પહેલાં કપાય, તો આનો સીધો અર્થ એવો સમજીશું કે સમાજનો માણસ સીધો હોય એ પહેલાં કપાય? એવું નથી, કાયદો બધા સીધા કપાય છે. હું બહુ સીધો હતો, તમારે જો મને રક્ષણ એટલું બધું મળ્યું એટલે આ સ્ટેશને હું આવી શક્યો. એટલે એવો કાયદો નથી. કાયદો શું છે? પોતાનું પુણ્ય પોતાનું પાપ પોતાને પછાડે. પુણ્ય હશે તો બચાવશે અને પાપ હશે તો પછાડશે. બાકી કોઈ જીવ કોઈનામાં ડખો દખલ કરી શકે નહીં, એટલું સ્વતંત્ર જગત છે. આજે કહે છે ને સીધા કપાય, એ બરાબર છે પણ વ્યવહારમાં બરાબર છે, પણ ખરેખર કેવું છે કે પોતાનું આ જો હકીકત સમજવી હોય તો આ જગતમાં ચાર પ્રકારના પુણ્ય પાપના હિસાબ હોય છે. પાપાનુબંધી પુણ્ય એટલે શું? પાપ બાંધે છે અને પુણ્ય ભોગવે છે. તો લોકોને એમ દેખાય કેટલો સરસ બંગલા ને મોટર ને ગાડીઓ ને પૈસા ને મજા છે, અને આખો દાડો કોઈનું પડાવી લેવું, કોકનું ભોગવી લેવું, કોકનું લઈ લેવું, પાપે બાંધતો હોય. બીજો પ્રકાર છે પુણ્યાનુબંધી પાપ, એટલે પુણ્ય બાંધે છે સૂક્ષ્મમાં અને પાપ ભોગવે છે. એટલે શું? બહાર મુશ્કેલી હોય, અડચણ હોય, પણ અડધો સૂકો રોટલો હોય ને કોઈ ગરીબ આવ્યો તો પછી અડધો રોટલામાંથી અડધો એને આપશે પાટુકડો, પોતે પાક હશે. તો આમ મુશ્કેલી પડતી હોય પણ જો દાન બાંધ કરતો હોય છે, સેવા પરોપકાર કરતો હોય, શાંતિથી જે ભગવાનનું નામ લેતો હોય, પુણ્ય બાંધતો હોય, બોલો. ત્રીજો પુણ્યનો બંધી પુણ્ય, એટલે પુણ્ય ભોગવે છે અને પુણ્ય બાંધે છે. તો પછી અને ચોથો પ્રકાર એવો છે પાપાનો બંધી પાપ, એ પાપ બાંધે છે, ચોરી કરતાં પકડાય, પાછા નક્કી કરે આ ખોટી જગ્યાએ ગયો બીજી જગ્યાએ જઈશ ત્યાં પકડીશ નહીં, પાછા ગોટાળા કરે. પાપ બાંધે છે અને પાપ ભોગવે છે. એટલે હવે આ સીધા માણસને શું છે કે એ બહાર જો પોતે કપાયો તો એનું પાપ એને કપાવડાવે છે, બહાર કોઈ વ્યક્તિ કાપી ના શકે. અને ખરેખર જો સાચું સમજવું હોય ને તો સીધા માણસને સરળ માણસને એને કુદરતી રક્ષણ હોય છે, બોલો. શીલ કહેવાય, શીલ એ જેટલો સરળ થયો ને એને કુદરતનું રક્ષણ હોય, એને ખરાબ માણસો હેરાન ના કરી શકે, દુઃખ ના આપી શકે, એ દૂરથી જ જતા રહે, ચોખ્ખો છે, સાત્વિક છે, રક્ષણ મળે. તો પછી સાચા માણસને નથી કહેતા ભગવાનનું રક્ષણ, ભગવાન એની સાથે, પણ ભગવાન એ સત્યને પોતાનું જ ચોખ્ખો છે પોતે, એને એને શીલ ઉત્પન્ન થાય એનું રક્ષણ કુદરત જ કરે પછી.